સુરત ક્રાઇમ બ્રાન્ચે હિન્દુ નેતાઓને ધમકી આપવા મામલે મૌલવી અને તેના બે સાગરિતોને ઝડપી પાડ્યા બાદ બિકાનેરથી વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. તો બિકાનેરથી ઝડપેલો આરોપી અબુ બકર ઉર્ફે અશોક સુથાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે હિન્દુ નેતાઓને ધમકી આપવા મામલે કઠોના મૌલવી સોહેલને ઝડપી પાડ્યા બાદ તેના નેપાળના સાથીદાર એવા બિહાર ખાતે રહેતા આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ મહારાષ્ટ્રથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. રાકેશની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિકાનેર ખાતેથી વધુ એક આરોપી અબુ બકર રૂપે અશોક સુથારને ઝડપી પાડ્યો છે. અશોક સુથાર હિન્દુમાંથી મુસ્લિમ બન્યો હતો. હિન્દુ યુવાનોને પાકિસ્તાનની યુવતીઓ સાથે લગ્ન કરવાની વાત કરી મુસ્લિમ બનાવવાનું ષડયંત્ર રચાયું હોવાનું પણ કહેવાય છે. તો અબુ બકરને મુસ્લિમ બનાવ્યા બાદ હિન્દુ વિરોધી કૃત્ય કરવા દબાણ કર્યું હતું. તો અબુ બકરના ફોનમાંથી પાકિસ્તાનના 40 જેટલા નંબરો મળ્યા હતા. હાલ તો અબુ બકર ઉર્ફે અશોક સુથાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મૌલવી જે કઠોરનો હતો એને ક્રાઇમ બ્રાન્ચે અગાઉ ધરપકડ કરેલી, ત્યારબાદ હિન્દુ નેતા જે ઉપદેશ રાણા છે એને ધમકીઓ આપવા બાબત અને એને મારી નાખવા માટે, જાનથી મારી નાખવા માટે સોપારી આપવા બાબતનો જે ગુનો દાખલ થયો તેમાં અગાઉ બે આરોપીઓ પકડવામાં આવ્યા છે. તે ઉપરાંત એક અશોક સુથાર કરીને કે જેનો ઉર્ફે છે નામ છે અબુ બકર, એને અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે બિકાનેર રાજસ્થાનથી. આની હકીકત એવી છે કે આ મૌલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી અને લિંકડઇનથી. તે પાકિસ્તાનની કેટલીય છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો અને એમાંથી એક ઇકરા રિયાઝ કરીને જે છોકરી હતી એની સાથે એને પ્રેમ સંબંધ બંધાયેલો અને એ પ્રેમ સંબંધની અંદર એને વાતચીતમાં ઇકરા રિયાઝે એવું કહેલું કે તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો હોય તો તારે મુસ્લિમ ધર્મ વિશે જાણવું પડશે, મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે. ત્યારબાદ એક પાકિસ્તાન મૌલવીના પાસેથી એને ઓનલાઈન મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો અને એને જે મૌલવી જે છે મોહમ્મદ સોહેલ એની સાથે વોટ્સએપ ચેટમાં 1 કરોડની સોપારી લીધેલી ઉપદેશ રાણાને મર્ડર કરવા માટે. પોલીસે 7 દિવસની રિમાન્ડ માંગેલી અને એ મંજૂર થયેલ છે. સુથાર જે છે એને ઓનલાઈન ચેટિંગ કરવા માટે નો એ શોખ ધરાવતો હતો, એટલે જુદા જુદા ગ્રુપોમાં લિંકડઇનથી ગ્રાફિક ડિઝાઇનિંગ બાબતે અલગ અલગ સંપર્કમાં હતો. ઓછામાં ઓછી 10-11 મુસ્લિમ મહિલાઓ જે પાકિસ્તાનની છે એની સાથે સંપર્કમાં હતો. એ સંપર્ક કરતાં કરતાં એને આ મૌલવીનો સંપર્ક થયો અને એ સંપર્કની અંદર વાતચીતમાં એ બંનેની એક ચેટ છે અને એમાં એને કીધું કે મુજે કુછ ભી કામ કરના હૈ, તો એ કામ કરવા માટે આણે ઉપદેશ રાણાનો ફોટો મોકલેલ અને 1 કરોડ રૂપિયાની ઓફર કરેલ. એનું ધર્માંતરણ જે છે એ પાકિસ્તાનના એક મૌલવી છે મુક્તિ જમશેદ, એણે ઓનલાઈન કરાવેલું. હા, ઇકરા રિયાઝ કરીને જે યુવતી છે એણે મૌલવી સાથે સંપર્ક કરવાનો હતું કીધેલું. મૌલવી સાથે તો એ અલગ રીતે સંપર્કમાં આવેલો, પરંતુ ધર્માંતરણ કરવા માટે એણે કીધેલું. ના, સુથાર પાકિસ્તાન ગયેલો નથી. હા, ચોક્કસ હની ટ્રેપ હોવાની પ્રવૃત્તિ જે છે એ જણાઈ આવે છે કે ભાઈ, કારણ કે જુદી જુદી 10-11 મહિલાઓના સંપર્કમાં આ વ્યક્તિ હતો અને 10-11 મહિલાઓના સંપર્કમાં એને ઇકરા રિયાઝ સાથે પ્રેમ સંબંધ બંધાયેલો. તો પ્રેમ સંબંધ જો બંધાયો હોય તો એની અંદર કોઈ ધર્મની વિગત આવતી હોવાનો કોઈ મુદ્દો નથી. તો એને ધર્મ અંગીકાર કરવા માટે જે દબાણ કરવામાં આવેલું અને એને સમજાવવામાં આવેલો, એટલે આ ચોક્કસપણે હની ટ્રેપ થ્રુ ધર્માંતરણ કરવાનું અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવાનું કાવતરું હોઈ શકે છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે બિકાનેરથી ઝડપેલા અબુ બકર રૂપે અશોક સુથાની પૂછપરછ હાથ ધરી છે. તેની સાથે અન્ય કોણ કોણ સામેલ છે, સાથે તેની સાથે અન્ય કોઈ યુવાન તો મુસ્લિમ બન્યો નથી તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.